आज माना महाप्रसाद में दाल भात बूंदी गाठिया पूरी बूंदी गाठिया अलग अलग बोलो हाँ पेंडा अने पूरी शाक से नुजे अने रिंगरा बतादा नु शाक मारी माते से अने मारी ना दीकरा माते से मारी नी वस्ती माते छे अने मारी ना बधाय भाविको माते छे दूर थी आवेला गाम थी गम्मे क्यांथी आवेला आजे बधाय भाविको माते छे राजी थी जमजो पेट भरीने जमजो राम राम अने मफत मा फ्री फ्री ने फ्री મારી વસ્તી માટે આ બધું વસ્તી માટે ભલે આ બધા ભાવિક માટે બધા ભાવિક માટે બધા મારા વિશ્વાસ આ સોના માટે બધાય કોઈએ કીધું કે આપણે સાતું થાય છું દાતા કરીશી દાતા શેમ કરીશી લોકોનો કામ કરીશી એટલે કરીશી તમારા ઘેર મોઢવો નખો અને કોઈ દાતા વચ્ચે જો આ લોકોનો કામ કરીશી એટલે કોઈ કાલસ થાળી કયો પરચો તમારો પરચો છે મને પૂછે માં અમે ગામરેજ ના છે બંને માં ભાવિકો છે તારા ધામરેજ કઈ બાજુ આવ્યું ધામરેજ ગીર સોમનાથ સોમનાથમાં અમે બે ધામરેજ ના છે બે માં તારા ભાવિકો છે આ ભાઈ ધામરેજ થી દેવ મજૂરી કરે છે એના મામા ની બોટ માં જાય છે મચ્છી પકડવા માટે મજૂરી માં જાય છે પગાર માં ત્યારે 17 તારીખ ના 17-10 ના એ લોકો 5 બોટ ભેગી નીકળી મચ્છી મારવા માટે તમે માછીમાર છો હા માછીમાર અમે માછીમાર જ છે આ ભાઈ ની એના મામા ની 5 બોટો સાથે લઈ અને 300 કિલોમીટર દીવ થી નીકળી માછી મારવા માટે દરિયામાં ત્યાં 300 કિલોમીટર પર 19-10 ના રાત્રિના 4 વાગ્યે ને તેમના મામા ના છોકરા એક બોટ ડૂબી ગઈ 300 કિલોમીટર દૂર બોટ ડૂબી ગઈ ત્યારે બોટ મારી અવાજ આવ્યો કે બચાવ બચાવ ત્યારે 2-3-4 બોટ થઈ અને માણસો ને લઈ લીધા એવા એવામાં તો બોટ 120 ફૂટ અંદર વહી ગઈ તળિયે જમીનમાં દરિયે હવે એવામાં 20 તારીખ ના આખો દી આ લોકો અહીંયા બેઠા દરિયામાં દરિયામાં જ બોટ ને અહીંયા નિશાન ઉપર જ બેઠા એવામાં 21 તારીખ ના આપણી દરિયામાં કોસ્ટગાર્ડ હોય રક્ષક નેવી એ બપોરના 1 વાગે એક આવી તો આ લોકોને પૂછે કે શું આ તમે અહીંયા ઉભા છે તો આ લોકો કે અમારી બોટ અહીંયા ગુમ થઈ ગઈ ડૂબી ગઈ એટલે અમે અહીંયા છીએ તો એ 5 નેવી ને બોલાવે કોસ્ટગાર્ડ 5 કોસ્ટગાર્ડ આવ્યા આ લોકોને એટલો પુરાવા સત્તા પણ આઝાદી ની કરી આ લોકોને છોડ્યા નહીં રાતના 2 વાગે બોમ્બે 11 માળની બિલ્ડિંગ ઉપર લઈ ગયા કિનારે એમાં કેટલા જણા 4 બોટના 44 માણસો 44 માણસો ને 11 માળે એ લોકોને 3 દિવસ રાખી લીધા પાણી બી નહીં આપે કેમ રાખ્યા કે તમે ત્રાસવાદી ઘોષિત કરી દીધા કે તમે ડીઝલ નું અવર જવર કરો છો એમ કરીને ઘોષિત કરી દીધા 3 દિવસ થઈ ગયા આ ભાઈ નો ફોન આવ્યો કે ભાઈ પ્રવીણભાઈ મને કે અમારા માટે આમ થઈ ગયું આજે 3 દિવસ થઈ ગયા અમને છૂટા નથી કરતા ત્યારે મેં કીધું કે મારી તું માનતા કર તું તો ભાવિક છે મારી મારી ધબોલી ની માનતા કર કે હે માં તું અમદાવાદમાં આવીશ ને ત્યારે તારા હું પ્રસાદ રૂપે ગમે મારા દાનમાં હશે ને હું પેટીમાં નાખી દઈશ તાં 10 વાગે આ બોલો ભાઈ ને 3 વાગે તા તો એ લોકોને રજા આપી દીધી કેટલા લોકોને રજા આપી 44 ને રજા આપી દીધી છોડી દીધા કે તમે લોકો જાઓ તમે તમારા ઘરે વહી જાઓ પોતાના દેશમાં વહી જાઓ તમે છૂટા છે નિર્દોષ જાહેર કર્યા હા અને તમારી 5 બોટો 4 બોટો ની છૂટે જે દરિયાની અંદર સતત ફર્યા કરતા હોય
કે જે બોર્ડર હોય પાકિસ્તાનની બોર્ડર હોય ગમે તે બોર્ડર હોય ત્યાં આગળ ફરતા હોય જેથી ત્રાસવાદીઓ અંદર આવી ના શકે અને જો એમને શક લાગે તો એમને પકડીને એક વખત એમની કસ્ટડીમાં લઈ લેતા હોય છે અને કસ્ટડીમાં લીધા પછી એનો પ્રોસેસ બહુ લાંબો હોય છે એટલે કોઈ વખત તો એવું બી હોય છે 6-6 મહિના સુધી પ્રોસેસ થતો હોય અને જ્યારે એ નિર્દોષ છૂટે ને તો એને છોડે છે પણ મા ફૂલભાઈ મા ઢબુડીની જેરિયા ભાઈએ માનતા રાખી કે મા 10 વાગે માનતા રાખીને 3 વાગે આ ભાઈને 44 વ્યક્તિને જો કોસ્ટગાર્ડ નેવી વાળા એમ કહી દેતા હોય કે તમે નિર્દોષ છો જતા રહો તો આ મા ફૂલભાઈ સિવાય કોઈ ના કરે અને એમાં હતું એમાં 4 બોટ એક તો ડૂબી ગઈ બીજી 4 બોટ તો પકડી ગઈ 4 બોટ પકડ્યા પછી આ લોકોને કીધું કે તમારે બોટ તમને પાછી નહીં મળે તો 1 બોટની કિંમત 60 લાખ રૂપિયા 4 બોટ પકડી ગઈ 1 ડૂબી ગઈ હતી ફરી આ ભાઈએ મા ફૂલભાઈની માનતા માની અને કોની માનતા માની બઠિયાની માની માનતા માની અને એમની 4 બોટ પણ એમને પાછી આપી દીધી તમારી તમે નિર્દોષ છો તમારી 4 બોટ પણ લઈ જાઓ અને જે ડૂબી ગઈ એ પણ બોટ મા ફૂલભાઈએ મારી આપી કિનારે લઈ આવ્યો અમે લોકો આજે ઈ બોટ ને ફિશિંગ વહી ગઈ 10 દિવસ થઈ ગયા એને મચ્છી મારવા પાછી નીકળી ગઈ પાછી નીકળી ગઈ એટલે કેટલી બોટ પચાવી 5 બોટો 1 બોટ ને 60 લાખ 3 કરોડ બચાવી દીધા સમજી લો તો આજે 3 કરોડની વાહે અમારે ગાડીનો ખર્ચો તો માં કઈ ન કહેવાય ને માની પ્રસાદી માટે કઈ ન કહેવાય 3 કરોડ રૂપિયા બચાયા શું નામ પ્રભુ મનોજભાઈ મનુભાઈ મંગર સારાણીયા દામરેજ બંદર એટલે આજે તમે આજે પ્રસાદ કર્યો એ તમારો જીવ બચે એટલે પરસાદ કર્યો અમારી બોટું બચી અમારા માણસ બચ્યા અમારી બોટ ઉપર મારે કાઢી એટલા માટે અમે ખુશીથી પરસાદ 3 કરોડ બચાવ્યા 44 માણસ બચાવ્યા એટલે હક મેં પરસાદ કરેલો છે મેં તો મજૂરી કરવા માટે જામ છું મેં પરસાદ કર્યો મારી રીતે કારણ કે મેં માટાને માનું છું ને એ માને ના માને આ ભાઈ તો મજૂર માણસ છે હા ભાઈ ભાઈઓ ભાવિકો આ ભાઈ તો મજૂર માણસ છે શેઠ તો અલગ છે શેઠે નથી માનતા કરી આ ભાઈએ બધી ખર્ચો આપેલો છે ટોટલ મેં એને સમજાવ્યું કે ભાઈ તું તો મજૂર માણસ છે શું નામ પ્રભુ મનોજભાઈ મનુભાઈ મંગર સારાણીયા દામરેજ બંદર એટલે આજે તમે આજે પ્રસાદ કર્યો એ તમારો જીવ બચે એટલે પરસાદ કર્યો અમારી બોટું બચી